हेलो स्टूडेंट्स, हवे आपणे धोरण 12 पार्ट 6 चैप्टर 2 सपुष्पी वनस्पतिओमां लिंगी प्रजनन तेमां आपणे आजे महाबीजाणु जननो अभ्यास करीशुं। महाबीजाणु जनन एटले के भ्रूण पुटनो विकास अथवा तो मादा जन्यु जनकनो विकास केवी रीते थाय छे ते आपणे जोईशुं। મહાબીજાણુ માતૃકોષ હોય છે તેમાંથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે। એટલે કે જે બાકીના 3 મહાબીજાણુઓ હોય છે તેઓ અવનત પામે છે અથવા તો નાશ પામે છે અને આ એક મહાબીજાણુ જે સક્રિય હોય છે તે સાથે માદા જન્યુજનકનો વિકાસ થાય છે।
માંથી મૂળ ફૂટનું નિર્માણ થાય છે। अब
કેન્દ્રીય રચનાનું ફરીથી સમવિભાજન થશે, જેને લીધે 8 કોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે છે। चार कोष केंद्रीय धरावती महाबीजाणु जे छे तेमाथी 8 कोषोनी रचना अस्तित्वमां आवे छे। કેન્દ્રીય રચનામાંથી 6 જે કોષ કેન્દ્ર હોય છે તે કોષ દીવાલથી આવરિત થાય છે, અને જે બાકીના 2 કોષ કેન્દ્ર હોય છે જેને ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, જે અંડપ્રસાદનની રચના હેઠળ કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે। અંડકછિદ્રીય છેડો છે અને આ અંડકતલીય છેડો છે। અહીંયા જે તમને જોવા મળે છે અંડકછિદ્રીય છેડે 3 કોષોની રચના જોવા મળે છે, જેમાંથી 1 કોષ જે હોય છે તેને અંડકોષ કહેવામાં આવે છે। બાકીના જે 2 કોષ છે તેને સહાયક કોષ કહે છે। સહાયક કોષની રચના બને છે જેને અંડપ્રસાદન કહે છે। જેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદ જે વચ્ચે કેન્દ્રમાં જે છે તે ધ્રુવીય કોષ કેન્દ્ર બનાવે છે, એટલે કે કેન્દ્રસ્થ કોષની અંદર દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર પણ તેને કહેવામાં આવે છે। અંડક છિદ્રના વિરુદ્ધ છેડો એટલે કે અંડક તલીય છેડે 3 કોષો આવેલા હોય છે, જેને પ્રતિધ્રુવીય કોષ કહે છે।
રચના જોવા મળે છે જેનો આપણે લાક્ષણિક પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ દોરીએ। તલિય છેડો અને આ જે છે એ અંડછિદ્રીય છેડો, આ છે લાક્ષણિક ભ્રૂણ ફૂટ। હવે તમે જોઈ શકો છો અંડક તલિય છેડો એટલે કે અહીંયા નીચેવાળામાં પ્રતિધ્રુવીય કોષો એટલે કે જે ત્રણ કોષો ધરાવે છે। અંડક તલિય છેડે ત્રણ કોષોની રચના આવેલી હોય છે જેને પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખીશું। વચ્ચે આપણે જોઈએ તો બે કોષોની બે કોષ કેન્દ્ર એટલે કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર કહીશું જેને, જે કેન્દ્રસ્થ કોષમાં આવેલા હોય છે અથવા તો અંડક છિદ્રીય છેડે ત્રણ કોષોની રચના આવેલી હોય છે જેમાંના એક કોષને અંડકોષ કહેવામાં આવે છે। બાકીના જે બે કોષ છે તેને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે છે। એક અંડકોષ અને બે સહાયક કોષ ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે। આવૃતપિંડારી જે વનસ્પતિનો લાક્ષણિક જે ભ્રૂણ ફૂટ છે તે ફૂટ જે અવસ્થાએ હોય છે તે આઠ કોષ કેન્દ્રીય અને સાત કોષીય રચના ધરાવે છે।
માતૃકોષમાંથી થાય છે। સૌ પ્રથમ આપણે જોઈએ તેની આખી પ્રક્રિયા, તો મહાબીજાણુ જનન। મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે। આ પ્રક્રિયા અર્ધીકરણની પ્રક્રિયાથી થાય છે, જેમાં સૌ પ્રથમ ચાર મહાબીજાણુનું નિર્માણ થાય છે। આ ચાર મહાબીજાણુમાંથી એક જ મહાબીજાણુ સક્રિય રહે છે અને જે બાકીના ત્રણ હોય છે તે અવનત પામે છે, એટલે કે નાશ પામે છે। અને જે સક્રિય મહાબીજાણુ હોય છે તેનાથી માદા જન્યુજનકનો વિકાસની શરૂઆત થાય છે, એટલે કે ભ્રૂણફૂટના નિર્માણની શરૂઆત થાય છે। એક જ સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણફૂટનું નિર્માણ થાય છે, જેને એક બીજાણુ વિકાસ કહે છે। સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર તેનું સમભાજન થાય છે, જેને લીધે બે કોષોની રચના અસ્તિત્વમાં આવે છે, જેને દ્વિકોષીય રચના પણ કહે છે। આ દ્વિકોષીય રચનાનું સમભાજન થવાને કારણે ચાર કોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે છે। આ ચાર કોષ કેન્દ્રીયનું ફરીથી સમભાજન થાય છે, જેને લીધે આઠ કોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે છે। આ આઠ કોષ કેન્દ્રની રચનામાંથી છ કોષ કેન્દ્રો જે હોય છે એ કોષ દિવાલથી આવરી થાય છે, અને જે બાકીના હોય છે તેને ધ્રુવીય કોષ કેન્દ્ર એટલે કે અંડપ્રસાદનના કેન્દ્રસ્થ કોષમાં તેમની રચના ગોઠવાય છે, એટલે કે અંડક છિદ્રીય છેડે ત્રણ કોષોની રચના આવેલી હોય છે અને અંડક તલીય છેડે ત્રણ કોષની રચના આવેલી હોય છે અને મધ્યમાં બે કોષોની રચના આવેલી હોય છે। અહીંયા આપણે ભ્રૂણફૂટની રચના જોઈએ તો તેમાં અંડક તલીય છેડે ત્રણ પ્રતિધ્રુવીય કોષ આવેલા હોય છે, વચ્ચે ધ્રુવીય કોષ કેન્દ્ર આવેલું હોય છે અને અંડક છિદ્રીય છેડે એક અંડકોષ અને બે સહાયક કોષનો સમાવેશ કરવામાં આવે છે। આ અંડકોષ અને સહાયક કોષ ભેગા મળીને અંડપ્રસાદનની રચના કરે છે, એટલે આરોગ્યધારી વનસ્પતિનો જે ભ્રૂણફૂટ હોય છે તે આઠ કોષ કેન્દ્રીય અને સાત કોષીય રચના ધરાવે છે। તો આ રીતે મહાબીજાણુ જનન એટલે કે માદા જન્યુજનકનો વિકાસ કેવી રીતે થાય છે તે આપણે જોયું। અહીં જે છે તંતુમય પ્રસાદનની રચના પણ જોવા મળે છે, તંતુમય પ્રસાદન જે છે તે અન્નછિદ્રની જે છેડે જે છે એ સ્થૂલન ધરાવે છે અને તે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે, એટલે કે પરાગ નલિકા જે હોય છે તેને સહાયક કોષોમાં પહોંચાડવાનું જે કાર્ય હોય છે તે તંતુમય પ્રસાદન કરે છે। આમ આ રીતે આરોગ્યધારીના લાક્ષણિક ભ્રૂણફૂટની આકૃતિ અને તેની રચના પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે।